तो तापीना व्यारा खाते हाल ज्यारे वार्षिक साधारण सभा नो दौर शुरू थयो छे अने गामे गामे चालती सहकारी दूध उत्पादन मंडळीओ मां क्यांक ने क्यांक केटलाक मुद्दाओने लईने रजूआतो के ठराव थता होय छे, जेमां केटलाक मंडळीओ मां प्रमुख के मंत्री ने पसंद होतुं नथी, जेने लईने जिल्ला रजिस्ट्रार अने तापी जिल्ला कलेक्टर ने रजूआत करवामां आवी। सुमूल द्वारा एक सूत्र आपवामां आव्युं छे के विना सहकार नहीं उद्धार, परंतु आ सूत्र क्यारे थशे साकार? छेल्ला केटलाय समयथी तापी जिल्लाना सोनगढ़ उच्छल तालुकाओमां दूध उत्पादक सहकारी मंडळीने लईने आवेदनपत्रके रजूआतो तापी जिल्ला रजिस्ट्रार ऑफिसमां रजूआत करवामां आवे छे, परंतु पशुपालकोनुं कोई सांभळवा तैयार होतुं नथी। त्यारे गत दिवस तारीख 24/9/2022 दिने व्यारा दूध उत्पादन सहकारी मंडळीनी मीटिंग योजाई हती, जेमां सभासदो द्वारा रजूआतो करवामां आवी हती, जेमनो बदलो लेवा माटे जे व्यक्तिनुं साधारण सभा पहेला फेट 4 અને 5 हतो, जेनो भाव 35 रुपया हतो, अने रजूआत पछी सांजे 2 અને 9 फेट करी फक्त ने फक्त 1 લિટરનો ભાવ ₹9 આપવામાં આવ્યો હતો। શું આ સભાસદોને ડરાવવાની કોશિશ કરવામાં આવી હતી? વેરા ઉત્પાદન સહકારી મંડળીના સભાસદો દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર તેમજ તાપી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, અને અગાઉના દિવસોમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવે છે કે તમે ગત વર્ષે પણ આવ્યા હતા, અધિકારીને ખબર છે કે રજૂઆતો કરવામાં આવી છે, છતાં કેમ ન્યાયિક કાર્યવાહી કરવામાં આવતી નથી? અને જે કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી સભાસદો ખુશ નથી, ક્યાં સુધી સહન કરશે એ આવનારા દિવસોમાં જોવાનું રહ્યું। મારું નામ બાબુભાઈ દેવાભાઈ ઢોળિયા, રહેવાસી પુનફળિયું। હું વ્યારા દૂધ મંડળીમાં દૂધ ભરું છું અને કમિટી પણ છું, અને કમિટીમાં અમારું કોઈ કંઈ ચાલવા દેતા નથી। સાધારણ સભાના દિવસે મને ત્યાં બેઠો, બેસવા જેવું તો નહીં હતું મારે, પણ બેઠો ચાલો। પછી અમારા સાધારણ સભાના જે પ્રમુખ સ્થાન આપવાનું તે ઉપપ્રમુખ દૂધ ડેરીના હતા ચાલુ, તેમને બનાવ્યો, અધ્યક્ષ બનાવી શકાય તેમને, એમાં રજૂઆત છે। એ દિવસે કયા કયા બનાવ થયેલા તમારા? બનાવ તો બધા ઠરાવ વાંચ્યા, તે પછી તરત જ એ લોકો યસ કરી દે, 5-6 જણા। વિરોધ કેટલા જણા કઈ? વિરોધ તો આખો બહુ બધા, વિરોધ આખા હોલે, આખા હોલમાં વિરોધ, બધા સભાસદો, બધા સભાસદો જમવા વગર જતા રહ્યા, વિરોધ બધાએ દર્શાવ્યો। મારું નામ હિતેશ લલ્લુભાઈ ઢોળિયા, હું ઢોળિયાવાડમાં રહું છું, મારે હું 11 ઢોળિયાવાડ દૂધ મંડળીમાં હું સભ્ય છું, 51-34 નંબર મારો છે, અને મેં દૂધ ભરું છું। તમારી રજૂઆત શું છે આજે? રજૂઆત એટલું કે અમારા પાસે તો આ અત્યારે અમે સાધારણ સભા ગઈ 24 તારીખની, તો તેમાં અમે કેવું કે અમે બોલ્યા કે એ લોકોને પાસે અમે બધું રજૂઆત કરી, તો એ લોકો અમને અમે બોલ્યા ને એ લોકોએ કંઈક અમારી હાથે રજૂઆત રહી નહીં, એમ કે તમે જિલ્લા રજિસ્ટરમાં જાઓ એમ, એટલે અમને જિલ્લા રજિસ્ટરમાં મોકલાવવાના હારું, અમે તો એ પ્રમુખ છે ડેરીના, તો એમને અમારો જવાબ લેવાનો કે નહીં, એટલે જિલ્લા રજિસ્ટરમાં અમારું કંઈ કામ જ નહીં મળે, જિલ્લા રજિસ્ટર કરતા પહેલાં ડેરીએ અમને જવાબ આપવો જોઈએ। તમે કઈ કઈ રજૂઆત કરેલી? આ ભાવ અંગે હવે મારા 9 રૂપિયા પડે, પછી 7 રૂપિયા પડે, ને અત્યારે છેલ્લે મારે તો આ સાધારણ સભામાં મેં છે તો રજૂઆત કરી બધી, ને મેં જરા આગળ વધારે બોલ્યો એટલે મારું છે તો 9 રૂપિયા પડ્યું, તે 2 કલાકની અંદર મેં દૂધ ભરવા ગયો તો મારા 9 રૂપિયા પડ્યા। તેમાં બી ડેરી સુમૂલ ડેરીની જે ટીમ આવેલી ચેક કરવા માટે એ લોકોએ મને એમ કીધું તમારું ઓકે છે, કંઈ વાંધો નથી દૂધમાં, અને આ લોકોએ સેકન્ડના ભાગમાં એ મારું દૂધ ચેક કર્યું તો તેમાં 9 રૂપિયા મારો ભાવ પડ્યો, તો આમાં રજૂઆત એ લોકોએ મારી સાંભળવી જોઈએ કે નહીં કરી સાંભળવી જોઈએ? હું સભાસદ ને સાંભળવી જોઈએ ને એમ, સાધારણ સભા તેના સવારના કેટલો ભાવ પડ્યો હતો? 35 રૂપિયા પડેલા છે, 35 રૂપિયા અને 60 પૈસા, સાંજનો બી 34 રૂપિયા, એટલે મતલબમાં એ જે દિવસે મેં સાધારણ સભામાં બોલ્યો તે દિવસે મારા મારું નામ લક્ષ્મીબેન સુનિલભાઈ ઢોળિયા, મારું રહેવાનું ઢોળિયાવાડમાં, અમે ઢોળિયાવાડ દૂધ ડેરીમાં દૂધ ભરવા ભરીએ, આજે 13 વર્ષ થયા દૂધ ભરતા છે, પણ અમને કંઈ ન્યાય મળતો નથી, અમને નથી સભાસદ બનાવતા, નથી અમારું કામો કરતા, નથી અમને હરખા જવાબ આપતા, ને 24 તારીખે સાધારણ સભા રાખેલી હતી તો અમે દાણ વિશે પ્રશ્ન પૂછ્યા એ લોકોને, તો તેનો પ્રશ્નનો જવાબ અમને આપ્યો નહીં, અને તમે જિલ્લા સેવા સદનમાં ફરિયાદ લઈને જતા છે તો તમે જવાબ જિલ્લા અધિકારી પાસે લેજો, એવો જવાબ અમને આપવામાં આવ્યો। કોના દ્વારા જવાબ આપવામાં આવ્યો? પ્રમુખ દ્વારા। કોણ છે પ્રમુખનું નામ? પ્રવીણભાઈ ગામિત, પ્રવીણભાઈ નમલાભાઈ ગામિત। મારું નામ મંજીતબેન પુરપભાઈ,
સાધારણ સભા રાખી એ લોકો અમે જવાબ માંગ્યો હતો, એ લોકોએ જવાબ નથી આપ્યો. એ લોકો કહે કે જિલ્લા રજીસ્ટર પર જાજો તમે એમ છે, અમને દાણ મળતી નથી, એટલે દાણ મળતી નથી અમને, ને ભાવ નથી હાલતા અમને. અમે હવારથી મહેનત કરીએ તો કંઈ મળતું નથી અમને. આમ સામાન્ય રીતે ગાયનો ભાવ પડે છે લીટર 25-7 રૂપિયા 6 રૂપિયા પડે. હા તો કંઈ ભાવ જ નથી હાલતા, તો અમે શું હવારથી મહેનત કરીએ, અમે ઉઠીને કરવાના હું, એ લોકો આપતા નથી આટલી મોંઘવારીમાં, અમને પોસાતું નથી. હિતેશ નાઈક સાથે લાઈવ 24 ન્યૂઝ તાપી.